एक ज वटकी चणाना लोटमांथी आजे आपणे मोतीचूरना लाडू बनावशुं। तेनुं वजन 500 ग्राम जेटलुं हशे। पहेला तो आपणे एक वटकी मेजरमेंट प्रमाणे चणानो लोट लई लेशुं, एने आ रीते चाळणी वडे चाळी देशुं, जेनाथी आपणे जे बेटर बनावीए एमां लम्स नहीं रहे। मोतीचूरना लाडू मेघना बनावशे, पण वॉइस आजे हूँ आपी रह्यो छुं। आपणो चणानो लोट चढ़ाई गयो छे। जे वाटकी भरी आपणे चणानो लोट लीधो हतो ए ज वाटकी में पाणी लेशुं। फर्स्ट आपणे थोड़ू ज पाणी नाखशुं, पछी लोटने हलावीने मिक्स करी लेशुं। एमां एक पण लम्स न रहे तेनुं ध्यान राखवुं, अने ए हिसाबे आपणे बूंदी माटे चणानो लोट बांधी लेशुं। हवे बीजू आपणे थोड़ू पाणी उमेरीशुं। अहीं तमारे एक वाटकी चणाना लोटनी सामे अर्धी वाटकी करता थोड़ूक ज वधारे पाणी उमेरवानुं थशे। अहीं तमे जोई रह्या छो कि आपणुं खीरुं तैयार छे। कड़छीनी पाछळ आ रीते कोटिंग थाय एटली थिकनेसवाळुं आपणे खीरुं तैयार करवानुं छे। एनाथी जो पातळुं थशे तो आपणी बूंदीमां पाछळ पूंछડી આવી જશે। અહીં જુઓ, આપણે અડધી વાટકી જેટલું જ પાણી વાપર્યું છે। એક બે ચપટી જેટલો કેસરી રંગ અંદર ઉમેરી લેશું, તેથી આપણા મોતીચૂર લાડુ છે એ થોડા કેસરી રંગના થશે। તમે ચાસણીમાં પણ ઉમેરી શકો છો, અમે ચણાના લોટમાં ઉમેરી રહ્યા છીએ। કુછ મીઠા હો જાય ના બહાને કંપનીઓ ચોકલેટ વેચી રહી છે, તો શા માટે આપણે ઘરે બનાવેલી મીઠાઈ ન ખાઈએ? અગણિત મીઠાઈઓ આપણે ઘરે બનાવતા હોઈએ છે, એ આપણે શેર કરીશું અને એના જ દ્વારા આપણું મોઢું મીઠું કરીશું। તમારું બેટર આ રીતે કણછીની પાછળ કોટિંગ થાય એ રીતે તૈયાર કરવું। આજે આપણે મોતીચૂરના લાડુ બનાવવા માટે આ રીતની કોથળીનો ઉપયોગ કરીશું। એના એક છેડે નાનકડું કાણું પાડી લેશું। હવે કાણું કેટલું પાડવાનું છે એ જુઓ, હું અંદર તમને પાણી ભરીને બતાવીશ। બસ પાણીની આ રીતની ધાર થાય એ હિસાબે જ આપણું કાણું હોવું જોઈએ। એનાથી જો થોડું મોટું હશે તો બુંદી મોટી સાઈઝમાં બનશે। કોથળીમાંથી પાણી બહાર કાઢી લેશું અને તૈયાર કરેલું બેટર એની અંદર ભરી લેશું। એક સાથે વધુ ન ભરવું, એક કે બે ચમચી જેટલું જ ભરવું। સગડી ઉપર આપણે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે। લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો। બુંદી બનાવતી વખતે તળવા માટે આપણે જે તેલ વાપરીશું એ ગરમ હોવું જોઈએ, થોડું વધુ ગરમ હોવું જોઈએ। એકાદ બુંદી પાડી ચેક કરી લેવું। આપણી બુંદી તળવા માટે હજુ તેલ થોડું ઓછું ગરમ છે, વધુ ગરમ થાય પછી જ એની અંદર આપણે બુંદી પાડવાની શરૂઆત કરીશું। હવે લગભગ આપણું તેલ તૈયાર થઈ ગયું છે, તો એની અંદર આ રીતે કોથળીની મદદથી ધાર કરીને આપણે નાની નાની બુંદી તૈયાર કરી લેશું। એક જ જગ્યાએ ધાર ન પાડતા એને થોડું ફેરવતા રહેવું, તેથી બુંદી ચોંટી ન જાય। બુંદીને તળાતા બહુ વાર નથી થતી। ચા ગરવાની ગરણી વડે તૈયાર થયેલી બુંદીને 2-4 સેકન્ડ ચડ્યા પછી એને કાઢી લેશું। આપણા મોતીચૂર લાડુ એકદમ દાણેદાર તૈયાર થશે। નાની સાઈઝની બુંદી આપણી તળાઈ ગઈ છે, હવે એને કાઢીને થાળીમાં મૂકી દેશું। તમે જુઓ, થાળીમાં મૂકશો તો એક અવાજ આવશે, તેના આધારે આપણે નક્કી કરી શકશું કે આપણી બુંદી પરફેક્ટ ચડી ગઈ છે। તમે આવી રીતે ખારી બુંદી, તીખી બુંદી બનાવીને રાયતામાં પણ એને વાપરી શકો છો। ઓકે, આ જ રીતે આપણે એક વાટકી બેસનમાંથી જે બેટર તૈયાર કર્યું છે એની બધાની જ બુંદી પાડી લેશું। ખૂબ જ સરળ રીત છે। બજારમાંથી વારંવાર તળેલા તેલમાંથી બનાવેલા મોતીચૂરના લાડુ લાવવા એના કરતાં ઘરે આ રીતે બનાવીને એકદમ સારા મોતીચૂરના લાડુ ખાવા વધુ બેટર છે। કોથળીથી બુંદી બનાવતી વખતે તમારે કોથળી થોડી ઊંચી રાખવાની, અને બીજું કે તમારે એને સ્મૂથલી જાતે જ ધાર થાય એ હિસાબે થવા દેવાનું, બહુ જોર નહીં લગાવવાનું। એક વાટકી ખાંડની અંદર એક વાટકી પાણી ઉમેરી લેશું। લોટ જે વાટકીથી માપ્યો હતો એ જ વાટકીથી આપણે પાણી અને ખાંડ માપી રહ્યા છીએ। અહીં એક કે દોઢ તાળની ચાસણી થવા દેવાની જરૂર નથી, ફક્ત તમારી ખાંડ પાણીમાં ઓગળી જાય અને એકાદ ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે થવા દેશું। એકાદ ઉભરો આવે પછી એની અંદર થોડી ઘણી ચિકાસ આવી જાય છે, પછી
बे के त्रण इलायचीनो भूको करीने चासणीनी अंदर आपणे उमेरी देशुं। अहीं तमारे एक वस्तुनुं ध्यान राखवानुं छे के चासणीनी अंदर बूंदी उमेर्या पछी बूंदी चासणी पी जाए त्यां सुधी एकदम धीमा तापे तमारे मिक्स करता रहेवानुं छे, तो ज तमारा लाडू वळशे, नहीं तो लाडू वळशे नहीं। अहीं आपणी दाणादार बूंदी तैयार थई गई छे, चासणीनी अंदर बूंदी उमेरी लेशुं अने आपणी बूंदी कोरी थाय त्यां सुधी एकदम धीमा तापे एने थोड़ी थोड़ी हलावता रहेशुं। पछी थोड़ीक वार एने ढांकीने मूकी देशुं। पछी तमारी बूंदी रूम टेम्परेचर उपर ठंडी थाय एना पछी ज तमारे एना लाडू वाळवाना छे, तो ज सारी रीते लाडू वळशे। हाथमां घी लईने आ रीते ठंडी थयेली बूंदी माथी आपणे मोतीचूरना लाडू वाळी लेशुं। वीडियो बनावता बनावता अंधारू थई गयुं छे, थोड़ू विडियोग्राफीमां एनी इफेक्ट देखाय छे। काजूना टुकड़ा वडे एनुं गार्निशिंग करी लेशुं। तमे मगजतरीना बी पण वापरी शको छो। एक ज वाटकीमांथी आपणा 500 ग्रामथी पण वधु मोतीचूरना लाडू तैयार थई गया छे। આવતીકાલે રક્ષાબંધન છે, તો બધાને હેપી રક્ષાબંધન। અમે અમારા આ મોતીચૂરના લાડુ જ વડે અમારા તહેવારની મજા માણશું। કુછ મીઠા હો જાય માટે અમે આ જ મોતીચૂરના લાડુ ખાવાના છીએ। લાડુ કેવા બન્યા છે એનો સૌ પ્રથમ ટેસ્ટ તો હું જ કરીશ। આપણા લાડુ એકદમ દાણાદાર બન્યા છે, મોઢામાં મૂકતા જ બધા દાણા છૂટા પડી જાય છે। હેપી રક્ષાબંધન, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ।